નમસ્તે મિત્રો. તો આજનો વિડીયો આઈપીસી ના મુતાબિક બીજો વિડીયો છે. લાસ્ટ વિડીયોમાં આપણે સેક્શન 40 સુધી જોયું હતું. અહીંયા હું મહત્વની કલમો કરાવું છું, મતલબ કે જેટલી પણ મહત્વની કલમો છે, જેટલી પૂછાઈ શકે એવી, આ સિવાયની કરવાની છે બધી, બટ આ મહત્વની છે. પહેલાં જેટલી કરાવો એટલી કરવાની, પછી બીજી કરવાની. હવે એક મુદ્દો બાકી રહી જાય છે કે આઈપીસીમાં જેટલા પણ પ્રકરણો છે, આમાંથી પ્રકરણો પણ પૂછાઈ શકે કે કઈ કેટલા પ્રકરણોમાં કઈથી કઈ કલમ સુધી કલમોનો સમાવેશ થાય છે. માનવ શરીરને અસર કરતા ગુનાઓની કલમ કઈ છે, તો આના માટે કરાવીશ. બટ તમારે ધ્યાન રાખવાનું છે, અત્યારથી કરતા રહો કે કયું પ્રકરણ છે, એનું નામ શું છે, અને કઈથી કઈ કલમ વચ્ચે આ પ્રકરણ આવેલ છે. તો હવે 40મી કલમ અંતે ગુનાની જોયા પછી આજે આપણે પ્રથમ જોવાની છે ઈજા. આઈપીસીમાં કલમ 44 છે ઈજા. ઈજા એટલે જો કાયદો સંમતિ વખતે આપણે જે સામાન્ય વ્યાખ્યા જેની કરતા હોય છે, જે બાબતની થોડી એનાથી ડીપ પ્રકારની હોય છે, અલગ પ્રકારની હોય છે, તો આજની પ્રથમ મહત્વની કલમ છે 44 ઈજા. ઈજા એટલે સામાન્યતઃ આપણે વિચારતા હોય, તૈયારી કરતા હોય, મિત્રોને ખબર હોય, નવી તૈયારીની વાત છે, એને થોડુંક નવું લાગે કે ઈજા એટલે, આપણી દ્રષ્ટિએ ઈજા એટલે શરીર ઉપર લાગવું, કંઈ ખરોચ આવવી, શરીરને ઇન્જરી થવી, આનો ઈજામાં સમાવેશ થઈ શકે આપણી સામાન્ય બુદ્ધિ પ્રમાણે. પણ કાયદા ના સેન્સમાં, આઈપીસીના સેન્સમાં ઈજા એટલે શરીર પૂરતું સીમિત રહેતું નથી. એક વ્યક્તિને હાથ ઉપર લાગે છે તો ઈજા છે, પણ અહીંયા કોઈ વ્યક્તિને માનસિક ઈજા થાય છે, કોઈ વ્યક્તિ મનથી અણાય છે, જેને ઇંગ્લિશમાં કહીએ હર્ટ, તો માનસિક ઈજાનો પણ ઈજામાં સમાવેશ થાય છે. કેમ કે વ્યક્તિને શરીર ઉપર લાગે તો જેના માનસને ખરાબ અસર થતી નથી, એને નુકસાન ખાલી શરીર ઉપર લાગવાથી ભોગવવું પડતું નથી. પણ કોઈ વ્યક્તિના મનને ઈજા પહોંચાડવામાં આવે, કોઈને તમે અપશબ્દો કહી દો, કોઈને કોઈ અપમાન કરી દો, તો પણ એને લાગી આવે છે, તો પણ એના શરીરમાં અસર થાય છે. તો આવી રીતે પણ ગુના બનતા હોય છે. તો કલમ 44 એટલે ઈજા, પણ ખાલી શારીરિક ઈજા નહીં, પણ શારીરિક ઈજાની સાથે સાથે માનસિક ઈજા પણ આવવું જોઈએ. હવે એના પછી મહત્વની કલમ 45. કલમ 45માં લખેલ છે જીવન. તો જીવન એટલે સામાન્ય બાબત છે કે કોઈ કોઈનો જીવ એટલે જીવન. પણ અહીંયા આઈપીસીમાં કાયદાના સેન્સમાં જીવન એટલે માત્ર ને માત્ર વ્યક્તિના, મનુષ્યના જીવનની વાત થાય છે. કેમ? વાય, મનુષ્યના જીવનને જ આઈપીસીમાં જીવન કેમ કહેવામાં આવ્યું, પશુઓના જીવનને જીવન કેમ ના કહેવામાં આવ્યું? હવે સપોઝ માનો કે એક વ્યક્તિ બીજા વ્યક્તિનું ખૂન કરે છે તો ફાંસીની સજા આપવામાં આવે. પણ કેમ કે જીવનનો સમાવેશ, જીવનની બાબત છે, એ વ્યક્તિને મનુષ્યને લાગુ પડે છે. હવે જીવનની વ્યાખ્યામાં પશુને લઈએ તો શું થાય? કોઈ વ્યક્તિ છે એ બીજા વ્યક્તિના કોઈ પશુને અથવા તો ઢોરને મારે છે તો પણ એને ખૂનની સજા થઈ આવે. કેમ કે જો એને જીવન ગણીએ તો, એટલા માટે થઈ. અને 45માં જીવન શબ્દમાં મનુષ્યના જીવનનો સમાવેશ થાય છે, પશુના જીવનનો સમાવેશ થતો નથી. પશુને કોઈ પશુની હત્યા કરે તો આગળ એને માટે સેક્શન જોવાની છે, કલમ જોવાની છે 425 બિગાડ. એટલા માટે 45ને જીવન, પણ જીવનમાં મનુષ્યના જીવનનો સમાવેશ થાય છે, પશુના જીવનનો સમાવેશ થતો નથી. ક્લિયર? એના પછી મૃત્યુ. તો એવી રીતે મૃત્યુ શબ્દ એટલે કોઈ પણ પશુ અથવા તો હા કોઈ પણ વ્યક્તિનું, કોઈ પણ માણસનું મૃત્યુ, મૃત્યુ શબ્દ છે. કોને લાગુ પડે છે આઈપીસી મુજબ? કોઈ પણ મનુષ્યને. 47. 47માં પશુની વ્યાખ્યા છે. પશુ એટલે કે માનવ જીવ, માનવ સિવાયના, માનવી, હા સોરી, માનવ જીવન સિવાયના, માનવી સિવાયના તમામ જીવો છે એનો સમાવેશ કેમાં થાય છે? પશુમાં. હા, ક્યારેક પૂછાતું હોય છે મોડેલ પેપરમાં જોતો કે કલમની કલમ કઈ, તો આઈપીસીમાં કલમ માટેની કલમ છે 50. 50મી કલમમાં એવું કહેવામાં આવેલ છે કે આઈપીસીને સમજવા માટે જેટલા પણ ક્રમ આપેલા છે એના અનુચ્છેદને, એની કલમોને, એને શું કહેવામાં આવશે? કલમ. એના પછી 52. 52 કલમ મહત્વની છે. ઈજા પછી અહીંયા આ કલમ વધારે મહત્વની છે. 52 એટલે શુદ્ધ બુદ્ધિ. તો શુદ્ધ બુદ્ધિ એટલે શું? શુદ્ધ બુદ્ધિ એટલે આપણા પૂરા હોશો અવાસમાં રહીને જે બાબત કરીએ છીએ, જે ઘટના ઘટે છે, જે કંઈ પણ કામ કરીએ છીએ એનો આપણે હોશ છે, એને કહેવામાં આવે શુદ્ધ બુદ્ધિ. શુદ્ધ બુદ્ધિ એટલે સારી બુદ્ધિ એવું નથી, પણ આપણે એ બાબતની ખબર હોવી છે. મતલબ કે એક વ્યક્તિ છે એ બીજા વ્યક્તિને માટે કંઈક ફાયદાકારક કામ કરે છે તો એ શુદ્ધ બુદ્ધિથી કર્યું કહેવાય. હવે એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારે છે, જાણી જોઈને મારે છે, તો એ શુદ્ધ બુદ્ધિથી કર્યું કહેવાય. પણ એક વ્યક્તિ કોઈ વ્યક્તિને કોઈ નુકસાન કરવું નથી અને ભૂલથી નુકસાન કરી જાય તો એને શુદ્ધ બુદ્ધિથી કર્યું કહેવાય નહીં. મતલબ કે કલમ 52 મુજબ શુદ્ધ બુદ્ધિ એટલે વ્યક્તિએ પોતાને હોશો અવાજમાં અને સમજણ શક્તિથી કરેલું કાર્ય એટલે કે શુદ્ધ બુદ્ધિ. એના પછી 52A પાછળથી ઉમેરેલી કલમ છે. 52A એટલે આશરો. આશરો આપવો. આશરો આપવો એટલે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની સવલત પૂરી પાડવી. જો
આઈપીસી કે કોઈ પણ કાયદામાં એવી જ બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે કે જે ક્યાંક ને ક્યાંક ગુના સાથે વણાયેલ છે. તો આશરો આપવો એટલે ઘરે કોઈ વ્યક્તિને આશરો આપી દઈએ, મહેમાનને પણ આશરો આપતા હોય, તો એ એ બાબતની અહીંયા ચર્ચા કરવામાં આવેલ નથી. આશરો એટલે કે આઈપીસી મુજબ જો કોઈ વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કરે છે, કોઈ ગુના સાથે જોડાય છે, તો આવા વ્યક્તિને આપણે આશરો આપી શકીએ નહીં, કેમ કે એનાથી કાયદાની જે પ્રક્રિયા છે એમાં ખલેલ પહોંચે. તો 52 એમાં આશરો આપવો, આશરો કેવી રીતે, કોઈ વ્યક્તિને ઘરમાં રાખવાથી જ આશરો નથી અપાતો, કોઈ વ્યક્તિને દૂર ક્યાંય છુપાવવાની જગ્યા આપવી, એને ખાવાનું પૂરું પાડવું, એને સાધન સહાય આપવી, તો આવી તમામ બાબતોનો સમાવેશ કેમાં થાય છે, 52 એ આશરો આપવો. 64 આગળ પણ જોયું આપણે, જો અમુક કલમો સેમ છે, સેમ બાબતો દર્શાવેલી છે. 64 આગળ આપણે સીઆરપીસીમાં પણ જોયું કે દંડ ના ભરવામાં આવે તો કેદની સજા, તો અહીંયા 64માં દંડ ના ભરવામાં આવે તો એ વ્યક્તિને શું કરવામાં આવશે, કેદની સજા કરવામાં આવશે. આપણે સમજી ગયા. મહત્વની પૂછાયેલી કલમ છે 73 એકાંત કેદ. થોડુંક વધારે ધ્યાન આપજો, વધારે મહત્વનું છે. એકાંત કેદમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા પૂરી રહી છે. એકાંત કેદ એટલે શું? વ્યક્તિને એકલો અટૂલો રાખવો, બીજા વ્યક્તિના સંપર્કમાં ના આવે, બીજા વ્યક્તિથી વાતચીત ના કરી શકે એવી રીતે વ્યક્તિને એકલો રાખવો. આવી સજા કેમ આપવામાં આવે? કેમ કે આપણે સોશિયલ એનિમલ છે, વી આર સામાજિક પ્રાણી છે, એટલે વ્યક્તિ વ્યક્તિ વગર, માણસ માણસ વગર રહી શકે નહીં. તો એકાંત કેદ એટલે વ્યક્તિને એકલો રાખવો. હવે ભારે પ્રકારની સજામાં જે એકાંત કેદ આપવામાં આવે એના પછીની કલમ છે મહત્વની, એકાંત કેદનો અમલ. તો આ સજા કેવી હોવી જોઈએ, એનો અમલ કેવી રીતે કરી શકાય? તો એકાંત, થોડુંક ધ્યાન આપજો, એકાંત કેદનો અમલ, એકાંત કેદ વધારેમાં વધારે 3 મહિનાની આપી શકાય. એકાંત કેદ એવા જ ગુનામાં આપી શકાય જે ગુનામાં ભારે પ્રકારની સજા થઈ શકે, હળવા પ્રકારની સજામાં આપવામાં આવતી નથી. તો એકાંત કેદનો અમલ કેવી રીતે હોય? એકાંત કેદ 6 મહિના કે તેથી ઓછી ભારે પ્રકારની સજા હોય તો 1 મહિનાની આપી શકાય, 6 મહિના કે 1 વર્ષ સુધીની, 6 મહિનાથી 1 વર્ષ સુધીની ભારે સજા હોય તો 2 મહિનાની એકાંત કેદ આપી શકાય, અને 1 વર્ષથી વધારે પ્રકારની ભારે ગુનાની સજા હોય તો એમાં 3 મહિના સુધીની એકાંત કેદ આપી શકાય. તો મેક્સિમમ કેટલા? 3 મહિના સુધી આપી શકાય. હવે એકાંત કેદની એક શરત છે કે જેટલા દિવસની એકાંત કેદ હોય, જેટલા દિવસની એકાંત કેદ હોય એટલા દિવસ પછી એને રેસ્ટ આપવો પડે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને 7 દિવસની એકાંત કેદ, તો 7 દિવસનો ગેપ, પછી 7 દિવસની, તો 7 દિવસનો ગેપ, એવી રીતે. પણ એકી સાથે મેક્સિમમ 14 દિવસની એકાંત કેદ આપી શકાય, 14 દિવસથી વધારે આપી શકાય નહીં. તો આ છે એકાંત કેદ, અને 74માં છે એકાંત કેદનો અમલ. ક્લિયર? તો એકાંત કેદ 63માં એકાંત કેદની વ્યાખ્યા છે, 64માં એનો અમલ છે. 77 જોઈ લઈએ, ન્યાયાધીશનું કૃત્ય. 77માં એવી સ્પષ્ટતા કરવામાં આવેલ છે, અપવાદ આવી જાય છે હવે, કે ન્યાયાધીશ છે એ ન્યાયના ક્ષેત્રમાં ન્યાય માટે થઈને કોઈ કૃત્ય કરે તો એ ગુનો નથી. જેમ કે કોઈ વ્યક્તિને ફાંસી આપે તો એ ખૂન નથી કરતા. કેમ? કેમ કે કાયદાની રૂએ પોતાની ફરજ બજાવે, તો ન્યાયાધીશનું કૃત્ય છે એ ગુનો નથી. કલમ 77. તો આટલી કલમો એકદમ સમજાય રીતે યાદ રાખજો, કેમ કે આઈપીસીમાં ફેક્ટ પૂછાવાની શક્યતા પૂરી છે. કલમ ના પણ પૂછાય કે નીચેનામાંથી કઈ બાબત આઈપીસીમાં સાચી છે, ખોટી છે, શુદ્ધ બુદ્ધિ માટે કયું વાક્ય યોગ્ય છે નથી, તો ધ્યાન રાખીએ. રિપીટ કરીએ, 44 ઈજા, 45 જીવન, 46 મૃત્યુ, 47 પશુ, 50 કલમ, 52 શુદ્ધ બુદ્ધિ, 52 એ આશરો આપવો, 64 દંડ ન ભરવામાં આવે તો કેદની સજા, 73 એકાંત કેદ, 74 એકાંત કેદનો અમલ, અને 77 ન્યાયાધીશનું કૃત્ય ન્યાયિક રીતે કરેલો હોય તો એ ગુનો છે નહીં. બસ આવી જ રીતે કરતા રહો, અને વધારે પ્રકાર નવા અપલોડ થતા વિડીયોની લિંક જોવા માટે અને અમારા ટેલિગ્રામ ગ્રુપ કે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલા ડિસ્ક્રિપ્શનની લિંક પરથી જોડાઈ શકો. થેન્ક યુ. કેરી ઓન, ડુ હાર્ડ વર્ક.